નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પ્રકરણ નંબર પાંચ દુનિયા જોવાનો રસ્તોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયના બધા જ પ્રકરણના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ધોરણ ચારના ગણિત વિષયની ગાલા સ્વાધ્ય પોથીના બધા જ પ્રકરણના સોલ્યુશનની પીડીએફ હા દોસ્તો પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમામ પીડીએફનો અભ્યાસ કરી લેજો તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશનની લિંક અને પીડીએફની લિંક તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચાર ના ગણિત વિષયની ગાલા પોથીના પ્રકરણ નંબર દુનિયા જોવાનો સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે વસ્તુઓને બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે તેને યોગ્ય રીતે જોડો ચાલો તો બાજુએથી જોઈએ તો આ જે છે તે આપણને કેવું દેખાશે તો કે ગ એટલે કે ગ ની અંદર જે આકૃતિ આપી છે એના જેવી બાજુએથી જોઈશું તો આવી દેખાશે ઉપરથી જોતા આ આવું દેખાશે ત્યાર પછી નળાકાર છે ઉપરથી બાજુએથી આ પ્રમાણે દેખાશે ઉપરથી આવું દેખાશે ત્યાર પછી અહીંયા ત્રણ નંબરની આકૃતિ છે ઉપરથી જોઈશું તો કંઈક આ પ્રમાણે દેખાશે ચાલો ત્યાર પછી ચાર નંબર બેટ તો ઉપરથી જોઈશું તો કંઈક આ દેખાશે ત્યાર પછી અહીંયા ડબ્બો આપેલો છે તો ઉપરથી જોઈશું તો આ પ્રમાણે દેખાશે અને કપ્રકાબી ઉપરથી જોઈશું તો કંઈક આવી દેખાશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન નંબર બે નીચેની વસ્તુઓ બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દોરો ચમચી બાજુએથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે ઉપરથી જોતાં કંઈક આવી દેખાશે પેન્સિલ બાજુએથી જોતા આવી દેખાશે અને ઉપરથી જોઈશું તો આ પ્રમાણે ત્યાર પછી નાસ્તાનો ડબ્બો બાજુએથી આ પ્રમાણે ઉપરથી આ પ્રમાણે આકૃતિ તમારે દોરવાની છે ટેબલ બાજુએથી કંઈક આવું દેખાશે ઉપરથી આ પ્રમાણે પલંગ બાજુએથી આ પ્રમાણે ઉપરથી કંઈક આ પ્રમાણે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એક વર્ગખંડને ઉપરથી જોતા નીચે દર્શાવ્યા મુજબ દેખાય છે તેમાં કરેલ તીર કરેલ ભાગની ખાલી જગ્યામાં ખાનામાં વર્ગની વસ્તુઓ લખો ચાલો તો અહીંયા જે છે તે બારી આવશે આ પણ બારી છે અહીંયા તમે જોશો તો આ બ્લેકબોર્ડ છે આ જે છે ટેબલ છે આ દરવાજો છે અને અહીંયા પણ બારી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના ચિત્રમાં દરેક નીચેના ચિત્રમાં વસ્તુ એક છેડાથી જાતે જોતા પહોળી અને મોટી દેખાય છે જ્યારે બીજા છેડેથી જોતા સાંકડી નાની દેખાય જો અહીંયાથી જોઈએ તો આ વસ્તુ આપણને પહોળી દેખાય છે અને મોટી છે જેમ જેમ આપણે દૂર જઈએ તો એકદમ સાંકડી દેખાય છે અહીંયા પણ મીણબત્તીની બંને લાઈનોમાં એવું છે તો આવું શા માટે દેખાય તો કે આપેલ બંને ચિત્રમાં જે વસ્તુ નજીક હોય ને તે પહોળી અને મોટી દેખાય છે જ્યારે દૂરની વસ્તુ છે તે નાની અને સાંકળી દેખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ યોગાસન કરતી છોકરીની ઉપરથી લીધેલા આ ચિત્રને યોગ્ય ચિત્ર સાથે જોડો ચાલો તો યોગાસન કરતી છોકરીએ ઉપરથી જે આ પ્રમાણે દેખાશે તો એને જો આપણે સામેથી જોઈએ તો એ કંઈક આપણને આકૃતિ અ જેવી દેખાશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે કયા ચિત્રમાં બધી વાટકીઓ ઊંધા મૂક્યા છે બધા જ વાટકાઓ ઊંધા ઊંધા છે તો આ જે બે નંબરનું ચિત્ર છે એમાં તમે જોશો તો બધા જ વાટકાઓ છે તે ઊંધા છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેની વસ્તુઓ ઉપરથી અને બાજુએથી જોતા કેવી દેખાશે તેને આધારે જોડી બનાવો ચાલો તો એક નંબર અને ત્રણ નંબરની જોડી બનશે આ એક નંબર છે આ ત્રણ નંબર છે બરાબર અને બે નંબર અને ચાર નંબરની જોડી બનશે એટલે કે ઉપર અને બાજુએથી જોઈશું તો આપણને એ બંનેની જોડી બનાવી શકીએ હવે એક જૂતા એટલે કે બૂટને બાજુએથી ઉપરથી અને સામેથી જોતાં કેવું દેખાશે તો ઉપરથી આવું સા બાજુએથી આવું અને સામેથી જોતાં કંઈક આ પ્રમાણે દેખાશે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો તમે એ જોઈ શકો છો કે આપણને એક શાળા છે તે શાળાનું મેદાન આપવામાં આવેલું છે અને આ જે ચિત્ર છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછાશે પેલું કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે તો દરવાજો એ મીઠાઈની દુકાનની સૌથી નજીક છે બીજું કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે તો દરવાજો સી ગપ્પુના ઘરની સૌથી નજીક છે ત્રીજો જો તમે દરવાજા બીથી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુએ હશે તો ડાબી બાજુએ હશે ચોથું જ્યારે સુહાસીની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી તો તેણીની કયા દરવાજેથી આવી હશે તો દરવાજો ડી પાંચમો જો તમે દરવાજા સીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે તો જવાબ આવશે વિકલ્પ ડી ચીસો એટલે કે સીસો છઠ્ઠો જો તમે દરવાજા એથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુએ હશે તો જવાબ આવશે વિકલ્પ બી જમણી બાજુએ સાતમો સવાલ જો તમે દરવાજા ડીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે તો જવાબ આવશે વિકલ્પ બી ફૂલોની ક્યારી ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નકશાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો નકશો આપવામાં આવેલો છે અહીંયા નેહાનું ઘર છે અહીંયા દૂધ કેન્દ્ર છે પુલ છે બગીચો છે અને નરેનનું ઘર છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો તો નેહાના ઘરેથી દૂધની દુકાને થઈને પુલ પરથી પસાર થઈ નરેનના ઘરે જઈ શકાય બીજું નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો સમજાવો તો નરેનના ઘરેથી પાર્ક પાસેથી પસાર થઈ પુલ પાસે થઈ દૂધની દુકાનની પાસેથી પસાર થઈ અને પહોંચી શકાય પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા ચિત્રોને આધારે પ્રશ્નોના જવાબ લખો પહેલું આ બોક્સ જેવી વસ્તુ શું છે તો સમઘન પાસો બોક્સમાં પાંચની સામેની બાજુ કયો અંક હશે તો બે બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે તો છ ત્યાર પછી ચોથો સવાલ જો ગિલ્લી ગિલ્લી કીડી ફરીથી એકવાર પથી ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાશે તો જવાબ આવશે એક પાંચમું જો આ પાસારૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે સાચો વિકલ્પ પસંદ કરો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ અ ચાલો ત્યાર પછી આપણને કેટલીક પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તો આ પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની છે ને ત્યાર પછી ગૃહકાર્ય છે તો જુઓ નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના સાચા જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ મંદિર શાળા રમતનું મેદાન બાગ બસ સ્ટોપ વગેરે આપણને આપ્યું છે એમાં પેલું બાગની સૌથી નજીક શું છે તો જવાબ આવશે વિકલ્પ અ બસ સ્ટોપ બીજું ભોલુના ઘરની સૌથી નજીક શું છે તો વિકલ્પ બ બાગ ત્રીજું મંદિરની સૌથી દૂર શું છે તો જવાબ આવશે વિકલ્પ ક ભોલુનું ઘર ચોથું રમતના મેદાનથી સૌથી દૂર શું છે તો વિકલ્પ ક બસ સ્ટોપ પાંચમું માર્કેટ કોની વચ્ચે છે તો વિકલ્પ ક બાગ અને મંદિર વચ્ચે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના સાચા જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નકશો આપવામાં આવેલો છે તો એના ઉપરથી પહેલો સવાલ કોલેજ સોનુંના ઘરની કઈ કઈ બાજુ છે તો જવાબ આવશે વિકલ્પ અ સામેની બાજુ બીજું શાળાની સૌથી નજીક શું છે તો વિકલ્પ ક કોલેજ ત્રીજું ચર્ચથી સૌથી દૂર શું છે તો વિકલ્પ ક શાળા મંદિરની સામેની બાજુ શું નથી તો જવાબ આવશે વિકલ્પ બ બાગ પાંચમું ચર્ચ કોની વચ્ચે છે તો કોલેજ અને દવાખાના વચ્ચે છઠ્ઠું સોનુના ઘરથી બહાર નીકળી જમણી બાજુ આગળ વધી જમણી બાજુ વળતા શું આવશે તો જવાબ આવશે વિકલ્પ ક મંદિર સાતમું સોનુંના ઘરથી બહાર નીકળી ડાબી બાજુ થોડા આગળ વધી તરત જ ડાબી બાજુ વળતા શું આવશે તો જવાબ આવશે વિકલ્પ અ બાગ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ઉપરથી જોઈને દેડકાને સૌથી ટૂંકો રસ્તો શોધી આપો અને ખોરાક સુધી પહોંચાડો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે રસ્તો છે સૌથી ટૂંકો તે શોધી બતાવ્યો છે અને દેડકો તેના ખોરાક સુધી પહોંચી ચૂક્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર હરેશ પરેશ અને નરેશ બિંદુ એથી ચાલવાનું શરૂ કરે છે ત્રણેય અલગ અલગ રસ્તો પસંદ કરે છે બિંદુ બી સુધી પહોંચવામાં કોનું અંતર સૌથી વધારે થયું અને કોનું સૌથી ઓછું થયું તો હરેશનું અંતર સૌથી વધારે થયું અને નરેશનું અંતર સૌથી ઓછું થયું મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પો ગાલા સ્વાધ્યાય પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકો છો તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો મિત્રો તમારા દોસ્તો સગા સંબંધી ભાઈબંધ દરેક કે જેઓ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો આપણી આ ચેનલ ઉપર ગાલા સાધેપૂર્તિના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં